વિરામ બાદ આગળ વાત કરી રાજકોટ શહેરની. રાજકોટ શહેરમાં ચાલતા નશાના કાળા કારોબારને ફરી એક વખત પોલીસે પકડી પાડ્યા છે. રાજકોટ પોલીસે ચાલુ વર્ષે ચોથી વખત નશાના કાળા કારોબારને પર્દાફાશ કર્યો છે. રાજકોટ થોરાડ પોલીસે જંગલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સોને 20 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. રાત્રિ દરમિયાન પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તેવામાં ઓટો રિક્ષામાં જઈ રહેલા ગની ઉર્ફે હનીફ ડીંગડિયાને અબ્દુલ સમારભાઈ જુનાચને રોકી તપાસ કરતા રિક્ષામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ પોલીસે NDPSના કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી ગાંજાના જથ્થો સુરત આસપાસ વિસ્તારમાંથી લાવ્યો હોવાની અને અહીંયા તેઓ છૂટક પડીકી બનાવી વેચતા હોવાની કબૂલાત આપી હતી. તો સાથે જ પકડાયેલા આરોપી પૈકી ગની ઉર્ફે હનીફ અગાઉ રાજકોટ, જામનગર અને ખંભાળિયા વિસ્તારમાં NDPSના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ હોવાનું સામે આવ્યું છે. અગાઉ પોલીસ જંગલેશ્વર વિસ્તારમાંથી ખૂબ મોટા પ્રમાણમાં માદક પદાર્થ જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે અને આજે વધુ એક વખત 20 કિલો માદક પદાર્થ સાથે બે આરોપી ઝડપાયા છે. ત્યારે સવાલ એ છે કે જંગલેશ્વર વિસ્તારમાં ચાલતા નશાના કારોબાર સામે સંપૂર્ણપણે પોલીસ રોકાવી શકે છે કે કેમ? ભરત ભરડવા, ZSTV, રાજકોટ. ગઈકાલ સાંજે રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોરાડા પોલીસ સ્ટેશન સ્ટાફ જ્યારે વાહન ચેકિંગમાં હતા ત્યાં એક ઓટો રિક્ષા ચેક કરવામાં આવેલા અને જેમાં આ બે શખ્સ ગની ઉર્ફે હનીફ તથા અબ્દુલ સમારભાઈ હતા અને જ્યારે પૂછપરછ કરવામાં આવી આ કે ત્યારે અમને શંકા પડી. શંકાના આધારે અમને જ્યારે ચેક કરા તો અમને આ અગાઉના પણ NDPSના કેસમાં આરોપી છે. જ્યારે વધારે શંકા પડતા અમને જ્યારે ચેક કરા તો આના બેગ્સમાં 20 કિલો જેટલા ગાંજાના બોક્સીસ હતા, જેથી અમને FSLના આધારે અમને આગળની કાર્યવાહી કરી કેસ કરા છે. ત્યારની પૂછપરછમાં કહે છે કે આ સુરત ગયા હતા, સુરતથી આ 20 કિલો ગાંજા લઈને આવ્યા હતા અને અહીંયા રાજકોટ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડીથી ઓટોમાં બેસીને જંગલેશ્વર જતા હતા. આ વિસ્તારમાં અગાઉના પકડાયેલા ઇસમો આ મોડસથી આ NDPSના કેસોમાં અગાઉ પણ પકડાયેલા છે અને આ એક્ટિવિટી સાથે જોડાયેલા છે અને આપણે રેગ્યુલર આને ઉપર વોચ રાખીને આને અટકાવવાની પણ સફળ પ્રયાસો કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં બંને કહે છે કે આ છોટી છોટી પેકેટ્સમાં વેચતા હતા જંગલેશ્વર વિસ્તારમાં અને આજુબાજુના વિસ્તારોમાં. ત્યાર સુધી આ બે શખ્સોની ધરપકડ ગાંજાના જથ્થા સાથે કરી છે. વધુ પૂછપરછમાં રિસીવર કોણ હતા જંગલેશ્વર વિસ્તારમાં અને સપ્લાયર કોણ હતા આની તપાસ આપણે ટેકનિકલ રીતે અને પૂછપરછમાં સામે આવશે. અત્યારે તો જથ્થા જો થાય પેકેટ્સ 20 કિલો ગાંજા રાજકોટ શહેરમાં આપણા જંગલેશ્વર વિસ્તારમાં લાતા હતા અને એ તે જ વખતે આપણે અટક કરી છે અને વધુ પૂછપરછમાં રેગ્યુલર કોણ સપ્લાયર ડિસ્ટ્રીબ્યુટર છે આની વિગત આપણે મળશે.